લગ્ન માટે પસંદ કરે છે સગાઈ માટે પસંદ કરે છે ઘણા લોકો તો એમના પ્રતિક પ્રેમનું પ્રતિક બાળક આ દિવસે આવે એવું ઈચ્છતા હોય છે એવા તબક્કે સૌથી પહેલા આપણે સંત વેલેન્ટાઈન કોણ હતા વિદેશના હતા તો એ જાણવા પ્રયત્ન કરીએ સંત વેલેન્ટાઈન કોણ હતા જેના કારણે આ દિવસની ઉજવણી થાય છે સંત વેલેન્ટાઈને એના જીવનમાં એક સાચા પ્રેમનો અનુભવ કર્યો અને એ પ્રેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કર્યો અને એમણે લોકોને પ્રેમ કરવાની ઉત્તેજના આપી પ્રેમ કરવાને માટે દોરવણી આપી અને એ પ્રેમ એકબીજા પરનો પ્રેમ હતો એ પ્રેમ એ પાડોશીઓ પરનો પ્રેમ હતો પણ એમણે જે પ્રેમની વાત કરી એ પ્રેમને ગ્રીક ભાષામાં આગાપે કહેવામાં આવે છે અને આગાપે શબ્દનો અર્થ થાય બિનસ્વાર્થી પ્રેમ બલિદાનયુક્ત પ્રેમ એ પ્રેમની અંદર સ્વાર્પણની વાત છે એ પ્રેમની અંદર સલામતીની વાત છે એ પ્રેમની અંદર જતું કરવાની વાત છે પણ આજના દિવસોમાં આ પ્રેમને આપણે ગૂંચવી નાખ્યો છે અને પ્રેમ અને વાસનાની વચ્ચેની જે તફાવત છે એ આપણે સમજતા નથી કોઈ કે કહ્યું છે ધ લેંગ્વેજ ઓફ લવ એન્ડ લસ્ટ ઇઝ ધ સેમ બટ વન ઇઝ ફોર લાઈફ ધ આધર ઇઝ ફોર લાઈફ અને પ્રેમ અને વાસનાની ભાષના નહીં સમજવાને કારણે આપણે વેલેન્ટાઇન ડેનો અર્થ આપણે બગાડી નાખ્યો છે અને આજે આપણે પ્રેમને વાસનાની અંદર ખપાઈને ઘણા બધા લોકો પોતાના જીવનોને ખેદાન મેદાન કરી નાખે છે પણ વેલેન્ટાઈને જે પ્રેમ આપ્યો એ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એમણે ચાખ્યો અને ઈસુ ખ્રિસ્તના પ્રેમનો સંદેશ એમણે આપ્યો અને ઈસુ ખ્રિસ્ત જે પ્રેમની વાત કરે છે એ આ આગાપે પ્રેમની વાત કરે છે બલિદાનયુક્ત પ્રેમની વાત કરે છે રક્ષણ કરનાર પ્રેમની વાત કરે છે એ પ્રેમ બીજાના ખોટાની નોંધ રાખતો નથી એ પ્રેમ બીજાનું કદી ખોટું કરતો નથી અને એવો પ્રેમ કરવાની વાત આ સંત વેલેન્ટાઈને દુનિયાને જણાવ્યું જે પ્રેમની અંદર સલામતી છે જે પ્રેમની અંદર સંતોષ છે એ પ્રેમમાં માગણી નથી એ પ્રેમમાં તો આપી દેવાની વાત છે જ્યારે વાસના એ રક્ષણને ભક્ષણ કરે છે વાસના અસંતોષ લાવે છે વાસના એ માનવીના જીવનને ખેદાન મેદાન કરી નાખે છે મારું 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 અને તારું મારું સહિયારું અને એમ કરીને એ પ્રેમની વાતને લોકો ગૂંચવી નાખે છે અને આજે જુવાનો આ પ્રેમની વાત નહીં સમજવાને કારણે વેલેન્ટાઇન ડેને પોતાની મજાને માટે એનો ઉપયોગ કરે છે અને કેટલા બધા જુવાનોના જીવનો એ આ પ્રેમને વાસનાને પ્રેમ સમજીને ઘણા બધા ખોટા નિર્ણયો પોતાના જીવનમાં કરે છે ઈસવીસન પૂર્વે બસોની સાલ પહેલાં રોમમાં એક રાજા હતો કિંગ ક્લોડિયસ સેકન્ડ અને એ એના સામ્રાજ્યમાં સેન્ટ વેલેન્ટાઇન હતા હવે સેન્ટ ક્લોડિયસે જે તે વખતે એવો બહાર પાડ્યો હતો ફતવો કે મારા કોઈ પણ સૈનિકોના લગ્ન ન થાય અને જો મારા સૈનિકો લગ્ન કરશે તો એમની ફેમિલી રિસ્પોન્સિબિલિટીમાં એટલા બધા એ થઈ જશે કે મારું સૈન્ય નબળું પડી જશે એટલે લગ્ન ન કરવા સૈન્ય સૈનિકોએ એવો ફતવો ક્લોડિયસે બહાર પાડ્યો હતો અને સેન્ટ વેલેન્ટાઇન જે હતા જે વખતે સેન્ટ હતા ફાધર હતા અને એમણે એક ઈસુખ્રિસ્તના પ્રેમના સંદેશાને લઈને જે સૈનિકો લગ્ન કરવા માગતા હતા તેમના એ રાજાથી છુપાઈને એ લગ્ન કરવામાં એમની મદદ કરતા હતા બે પ્રેમીઓને મલાવવામાં એમની મદદ કરતા હતા અને આ એમણે ઘણા બધા સૈનિકોના લગ્ન એ વખતે કરાવ્યા અને પછી રાજા જે ક્લોડિયસ હતો એને ધ્યાન પર આવ્યું કે આ સેન્ટ વેલેન્ટાઇન આવી રીતે લગ્ન કરાવી રહ્યો છે તો એણે સેન્ટ વેલેન્ટાઇનને જેલમાં નખાવી દીધા અને જેલમાં નખાવ્યા પછી તેનો જે જેલર હતો એ જેલરની દીકરી કે જે અંધ હતી એ અંધ દીકરીને સેન્ટ વેલેન્ટાઇને એમની પ્રેયરથી એમને દેખતી કરી અને પછી એમની મિત્રતામાં એ બંને વચ્ચે મિત્રતા ઊભી થઈ જેલરની દીકરી અને સેન્ટ વેલેન્ટાઇન વચ્ચે જેલમાં જ અને એ લોકોનો મિત્રતા પછી પ્રેમમાં પરિણમી અને બંને જણના લગ્ન થવાના હતા પણ તે દરમિયાન જે સેન્ટ કિંગ ક્લોડિયસે જે ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન સેન્ટ વેલેન્ટાઇનની ફાંસી આપવાની ડેથ આપવાની નક્કી કર્યું હતું એ દિવસ નજીક આવી ગયો એટલે સેન્ટ વેલેન્ટાઇને જેલરને કહ્યું કે મને એક પેન ને કાગળ આપો અને જેલરે એમને પેન અને કાગળ આપ્યું અને એમના સેન્ટ વેલેના છેલ્લા વર્ડ એ હતા કે યોર વેલેન્ટાઇન અને ત્યારથી અને પછી ચૌદ ફેબ્રુઆરીએ એમને ડેથ પનિશમેન્ટ આપવામાં આવી અને એમનું અવસાન થયું અને ચૌદ ફેબ્રુઆરી ત્યારથી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે તો વેલેન્ટાઇન ડે ના ઉજવણી માટે આપણે સંત વેલેન્ટાઇન વિશે જાણ્યું હવે યુવાનોને પૂછીએ કે તમે લોકો વેલેન્ટાઇન ડે ના દિવસે શું પ્લાન કરો છો આ વખતે કેવી રીતે ઉજવવાના છો અને શું શું આયોજન છે અને શું ખરેખર પ્રેમના પ્રગટીકરણનો આ દિવસ છે એને તમે ગુલાબથી ચોકલેટ થી કેવી રીતે ઉજવવાનો યંગસ્ટરને પૂછીએ હું કારણ કે આજનો એક મોડર્ન યંગસ્ટર છું સો વેલેન્ટાઇન્સ ને મનાવવું અને વીક આખું મનાવવું મારી માટે ખાસું ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે બટ હું ખાલી પોતાના સિગ્નિફિકન્ટ અધર્સને ગિફ્ટ આપવામાં નથી માનતો વેલેન્ટાઇન્સ એ પ્રેમનો દિવસ છે અને હું જેટલા બી લોકોને પ્રેમ કરું છું મારા કઝિન્સ છે મારા મિત્રો છે મારું ફેમિલી છે હું બધાને કંઈક ને કંઈક ગિફ્ટ આપું ભલે નાની તો નાની પણ કંઈક ને કંઈક ગિફ્ટ આપું એવો પ્રયત્ન કરું છું હું મારી પોકેટ મનીમાંથી આવ દર મહિને અમુક અમુક અમાઉન્ટ ઓફ મની સેવ કરું છું અને એમાંથી મારા મધર ફાધર માટે મારા બ્રધર સિસ્ટર માટે અને મારા ફ્રેન્ડ્સ માટે કંઈક ને કંઈક નાની ગિફ્ટ ખરીદતો હોઉં છું અને એમને આપતો હોઉં છું અને હું એમને ખુશ કરવા માગતો હોઉં છું અને મને બહુ ગમે છે વેલેન્ટાઇન્સ ડે કોલેજ સ્ટુડન્ટ્સમાં જોવા જઈએ તો એ લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે કે પછી બ્રધર્સ કે સિસ્ટર્સ સાથે બહાર જતા હોય છે લંચ માટે કે ડિનર માટે કાં તો સ્પેશિયલ ભેટ સોગાતો આપતા હોય છે પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે એટલે એકચ્યુઅલીમાં વેલેન્ટાઇન ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ધ પર્સન યુ લાઇક ઓર લવ ઇટ્સ અબાઉટ એવરીબડી કે જેને તમે પ્રેમ કરો છો કે જે તમારા હૃદયના બહુ ઇમ્પોર્ટન્ટ લોકો છે ચાહે તમારા મમ્મી હોય કે તમારા ભાઈ હોય કે તમારા પપ્પા હોય કે પછી કોઈ પણ હોય એટલે આ એકમાત્ર ખાલી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રિલેટેડ નથી પણ મોસ્ટલી કે જે લોકો તમારા હૃદયના વધારે નજીક છે એ લોકો માટે આ સેલિબ્રેટ થાય છે આજ અત્યારના સમયના જે કોલેજના છોકરાઓ છે જુવાનો છે વેલેન્ટાઇન્સ ડે આવે એ પહેલાં જે લોકો તૈયારીઓ કરી દેતા હોય છે જાન્યુઆરી મહિનો જેવો ચાલુ થાય પોતાના લવડ વન્સ માટે એ લોકો તૈયારીઓ કરતા હોય છે અને ઘણી બધી એવી ગિફ્ટો તેઓ એકબીજાના માટે પહેલેથી બુક કરીને રાખતા હોય છે પહેલી વાત તો એ કે વેલેન્ટાઇન ડે અત્યારે ડે બાય ડે ડે બાય ડે એટલું વધી રહ્યું છે અને એનો જે શું કહેવાય પાર્ટ કહેવાય કે એમ બધા બહુ વેઇટ કરતા હોય કે આ દિવસ માટે કે આ ક્યારે આવશે અને એના માટે જે પેરેન્ટ્સ લોકો બધાના છોકરાઓને पॉकेट मनी आता હોય છે એની અંદરથી એ થોડીક સેવિંગ્સ કરીને એ દિવસ માટે એ બહુ જ રા જોતા હોય છે એક્યુઅલી મે જો યંગસ્ટર્સ હોતે હે ઇસ 14th ઓફ ફેબ કે લિયે મતલબ વેલેન્ટાઈન્સ ડે કે લિયે કાફી જ્યાદા બજેટ ભી બનાતે કુછ લોગ ઓર કુછ લોગ અપને હિસાબ સે છોટા બજેટ ભી બનાતે હે तो अगर मतलब जैसे आपने प्राइस की बात करी तो वो बजट ज़्यादा भी जाता है जैसे कि दो हज़ार तीन हज़ार इतने और मतलब अपने जो लवर्स के लिए जो भी मतलब फीलिंग्स होती है उसके अकॉर्डिंग अगर उनका बजट उतना नहीं है तो वो उतना नहीं कर पाते हैं अभी ऐसा है कि अभी की जो जनरेशन है अभी जैसे सोशल मीडिया के थ्रू लोगों को पता चल रहा है तो अभी लास्ट मैंने टू थ्री इयर्स से मैं ऐसा देख रही हूँ कि वैलेंटाइन डे को इतना इम्पोर्टेंस नहीं दिया जा रहा और ब्लैक डे को ज़्यादा अपने इंडिया में माना जा रहा है लाइक लोग भी है तो सोशल मीडिया पर स्टोरी स्टेटस एंड ऑल अभी मतलब वैलेंटाइन डे को इतना क्रेज़ नहीं मिल रहा है जितना अपने ब्लैक डे को मिल रहा है जो पुलवामा अटैक हुआ था कश्मीर में जो नरेंद्र मोदी ने अभी मतलब ऐसा बोला है कि तुम ये वैलेंटाइन डे ये अपना

टाइम स्पेंड कराना हम दुकान से वैलेंटाइन डे के आजकल के लिए तो ये कुछ खास ही हो गया है कि हर बार अपने को आ, लोगों को जैसे त्यौहार जैसा मनाते हैं भारतीय संस्कृति के अलावा हम दूसरे भी त्यौहार मनाते हैं वैसे ही वैलेंटाइन होता है ये हमारे लिए एक त्यौहार बन गया है खुद खास जैसे दिवाली होली हम जैसे मनाते हैं वैसे वेलेंटाइन डे भी आजकल मनाते हैं जरूर नहीं कि यंगस्टर ही मनाते यंगस्टर के अलावा बहुत सारे बूढ़े बुजुर्ग सब मनाते हैं जैसे कि मैं मेरे दादा या दादी के साथ भी मनाता हूँ वेलेंटाइन डे वैलेंटाइन डे के दिन नहीं है जैसे कि अभी आजकल लोग बहुत ज़्यादा महंगाई से बा, मंगा बा, सब बनाते जैसे कि वैलेंटाइन जैसे कोई केक मंगाता है फिर होटल बुक करते फिर वो सब करते बट जस्ट लाइक उस उस दिन नहीं है, हमें पेरेंट्स के साथ और सबके साथ मनाना चाहिए और बेस्ट फ्रेंड के साथ मनाना चाहिए और वैलेंटाइन डे के दिन जैसे कि लोग गिफ्ट्स दे देते हैं अपने फ्रेंड्स को या बेस्ट फ्रेंड्स को या जिसको एनीथिंग किसी को भी देते तो वो गिफ्ट उस दिन बहुत महंगे हो जाते हैं जैसे कि रोज़ एनी रोज़ के दिन तो रोज़ नहीं है फाइव रुपीज़ का होता है बट उस दिन टेन रुपीज़ या ट्वेंटी रुपीज़ का हो जाता है और वो एनी कोई भी गिफ्ट जैसे कोई वॉच है कुछ भी गिफ्ट है वैसे उस दिन बहुत महंगा हो जाता है और उसकी प्राइस डबल हो जाती है एक्चुअली मेरे हिसाब से मेरे को ऐसा लगता है कि कॉलेजियंस जो है स्टूडेंट्स है वो मनाते हैं वैलेंटाइंस डे अपनी पॉकेट्स मनी कलेक्ट करते हैं फ्रेंड सर्कल्स होते हैं ग्रुप्स होते हैं ज़रूरी नहीं है कि विथ गर्लफ्रेंड या बॉयफ्रेंड जाए वो अपने फ्रेंड्स के साथ किसी के साथ भी बाहर जाते हैं रेस्टोरेंट्स में जाते हैं इस तरीके से आजकल के यंगस्टर सेलिब्रेट करते हैं लेकिन मेरे को ऐसा लगता है अकॉर्डिंग टू मी कि कुछ ऑर्फनेज वगैरह है या फिर वृद्धा आश्रम हम बोलते हैं वहाँ पर जाकर भी वो लोग लो अपने जो पॉकेट मनी या कलेक्शन है उनकी सेवा में वो दे सकते हैं ताकि मतलब उनकी भी कुछ हेल्प हो सकती है क्योंकि उनकी हेल्प करने वाला कोई है नहीं सो so, वो अपनी जो सेल पॉकेट मनी दूसरी जगह पर लगा रहे फिजूल की चीज़ों में सो so, उसकी जगह पर वो वहाँ भी लगा सकते हैं या फिर हॉस्पिटल्स में कोई दान दे सकता है वैलेंटाइन डे के बारे में मुझे इतना कुछ पता नहीं है लेकिन मैं फिर भी इसके बारे में कुछ बोलना चाहूँगी जैसे कि वैलेंटाइन डे उस दिन सब लोग मतलब पहले की तरह इतने एक्साइटेड नहीं होते हैं। मतलब दिन पर दिन हमारे मतलब इंडिया में जो मतलब आ, मतलब फेस्टिवल को लेके वो एक्साइटमेंट कम होता जा रहा है और जैसे कि एटीन को शिव शिवरात्रि है और उसके बाद वसंत पंचमी ऐसे सारे फेस्टिवल्स आते हैं तो मतलब सारे फेस्टिवल को लेके मतलब आ, वो जो एक्साइटमेंट है लोगों में वो कम हो गया है પહેલાં તો હું એવું કહેવા માગીશ કે આજના તમામ લોકો એવું માને છે કે આ પાશ્ચાતન સંસ્કૃતિ છે પણ એવું હું નથી માનતી હું એવું માનું છું કે આ આપણી સંસ્કૃતિ હતી કારણ કે આપણે એવું તો વિચાર્યું જ નહીં કે આ ખાલી ચૌદ ફેબ્રુઆરીના દિવસે જ કેમ વેલેન્ટાઇન ડે આવ્યો પંદર માર્ચ કેમ નહીં ચૌદ ઓક્ટોબર કેમ નહીં ખાલી ચૌદ ફેબ્રુઆરીએ જ કેમ આવ્યો પહેલાં તો એ જ પ્રશ્ન છે મારો પહેલાં તો એ જ પ્રશ્ન છે કે ચૌદ ફેબ્રુઆરીએ જ કેમ આ આપણી સંસ્કૃતિ છે કારણ કે આપણે જોઈએ કે આ ગુજરાતી મહિનામાં જોઈએ આપણે તો આ આપણો વસંત મહિનો ચાલુ થઈ જાય છે અને વસંત મહિનો એટલે આપણને ખબર જ છે કે પ્રકૃતિ બી પોતાની નિખરી આવે છે એ પ્રકૃતિ જોઈને માણસોને બી પોતાનું નિરખવાનું સંજોગાય એ જરૂરી જ છે અને એ થવું બી જોઈએ એ જોઈને પશુત્તમ લોકોએ આઈ થિંક કે એમને આપણા જેવું કર્યું હશે કે એ લોકો આપણા જેવું કર્યું હશે શાયદ ए मुछे वैलेंटाइन डे अगर हम पिछले कुछ सालों का एनालिसिस करें तो उसमें ये सेलिब्रेशन बहुत ज्यादा बढ़ चुके हैं वैलेंटाइन डे इज़ लाइक बहुत पहले से मनाया जाता था लेकिन इन पिछले कुछ सालों में लाइक फाइव टू टेन ईयर्स का अगर हम गैप लें तो उसमें ये इतना ज़्यादा सेलिब्रेशन बढ़ गया है कि हर एक स्टूडेंट उसमें इन्वॉल्व होना चाहता है वेदर ही इज़ हैविंग सम रिलेशनशिप और नॉट वैलेंटाइन डे इज़ जनरल डे फॉर लव लेकिन लव की जो डेफिनेशन हमारे यंगस्टर्स ने बनाई है इट इज़ वेरी रॉन्ग वो लोग इसको बहुत ही बड़े बड़े बजट्स में बहुत ही मटीरियलिस्टिक खर्चे करके मनाना चाहते हैं लेकिन अगर मेरा पॉइंट ऑफ व्यू अगर मैं रखूँ एज अ कॉलेजियन तो मुझे लगता है कि एक गुलाब का फूल ही काफ़ी है अपनी फीलिंग को एक्सप्रेस करने के लिए लेकिन वो भी उनको नॉर्मल गुलाब का फूल नहीं चाहिए दैट इज ऑल्सो फ्रॉम एटी रुपीज़ पर गुलाब वो खर्चा करने के लिए वो बिल्कुल संकोच नहीं करते फ्रॉम मिडिल क्लास टू द रिच क्लास हर एक क्लास का इंसान ये सोचता है कि हम भी कुछ करें सब कर रहे हैं इसलिए हम कुछ करें ये जो देखा देखी का कल्चर है इट इज़ स्पॉइलिंग सम हाउ द रियल मीनिंग ऑफ वैलेंटाइन रियल मीनिंग ऑफ वैलेंटाइन इज लव और लव को किसी मटीरियलिस्टिक चीज़ से एक्सप्रेस नहीं किया जा सकता सर आजकल अगर मैं देखूँ तो आजकल के जो यूथ हैं वो नया साल शुरुआत होते ही वो फोर्टीन फरवरी का इंतज़ार करने लगता है कि 14 फरवरी इनको त्यौहार मनाना है और एज अ वो भूल जाते हैं कि अट्ठारह फरवरी हमारा महाशिवरात्रि मनाया जाता है जो एक ट्रूथ लव को बताता है जिसमें वो फर्स्ट लव मैरिज है और लोग आजकल के यूथ में लोग लव को रात को चैटिंग करना या इसको मानते हैं और ज़्यादातर अपना टाइम वेस्ट करते हैं अपने करियर पे ध्यान ना देकर पैसे खर्चे करते हैं और अपने करियर को के करियर के बारे में ना सोच कर या फिर आगे का प्लान ना सोच कर अपने फ्यूचर अपने फ्यूचर एटले कि अपने जो फैमिली प्लानिंग करने लगते हैं बिना अपने करियर को सोचे ये सब मेरे हिसाब से गलत है और अगर आप मना रहे हो तो आप अपने देश के जो त्यौहार हैं उनको भी सेलिब्रेट साथ में करो और जैसे कि हमारे यहाँ पे मनाया जाता है वसंत पंचमी तो आज बात करी रहा चाहिए वेलेंटाइन डेनी संत वेलेंटाइन ना दिवस ना वेलेंटाइन डे प्रेम न प्रकटीकरण तरीके जो युवा सांभी आते नव सा परिवर्तन ये आयु के हम આ દિવસે ગુલાબ અપાય કાર્ડ અપાય અને આઈ લવ યુ કહેવાય તો કેટલી વિદેશી કંપનીઓ આ દિવસ માટે ખાસ બજારમાં ઉતરી પડે છે મોંઘા દાટ કાર્ડ મોંઘી દાટ ભેટો એનું વેચાણ કેવું છે અને કેવી વેરાયટી આવી છે સ્ટોરની અંદર નજર કરીએ એમાં એવું છે કે અત્યારે શું છે વેલેન્ટાઇનમાં તો ક્રેઝ વધારે જ હોય ને એટલો ક્રેઝ હોય ને કે પગ મૂકવાની જગ્યા નહીં હોતી દર વેલેન્ટાઇન કોરોનામાં બી વેલેન્ટાઇનમાં ખાસો સારું ગયું છે ને આ વખતે બી વેલેન્ટાઈન સારું જાય એના માટે બહુ ને કિંમત તો એવું શું છે કે કોક નોર્મલ બજેટ બી લઈને કોઈક હેવી બજેટ બી લેનાર કિંમત તો નહીં જોતું પણ ગિફ્ટ સારી લાગવી જોઈએ ને પાછી ગિફ્ટનું મહત્વ બહુ વધારે છે અત્યારે ને અત્યારે શો ને બધી યુઝફુલ બધું આપે છે મોગી હોય એમાં વધારે તરીકે મગ છે કોફી મગ્સ વધારે ચાલે છે પછી એન્ટીક પેઇન્ટિંગો વિંચનો ફ્રેમ ફ્રેમનો વધારે ક્રેઝ ચાલે અત્યારે ફ્રેમમાં ઘણી બધી વેરાયટી આવી નવી લાઇટિંગ વાળી એ બધી એટલે એ વધારે ચાલે છે અત્યારે ડે સૌથી પહેલાં તો શાહરૂખ ખાનનું જે પિક્ચર આવ્યું ને એ પછી જે વેલેન્ટાઇન ડે સૌ સૌથી વધારે શરૂઆત થઈ હતી વેલેન્ટાઇન ડે એ વર્ષો દરમિયાન ખૂબ જ ચાલ્યો ધીમે ધીમે ક્રેઝ એનો ઘટતો જાય છે ઉંમરલાયક જે લોકો છે એ લોકો હવે ક્રેઝ ઓછો થઈ ગયો છતાં પણ અત્યારે પણ વેલેન્ટાઇન ડે બધા ઉજવે છે ઘણા એના મા બાપ માટે લઈ જાય છે ઘણા એના ચિલ્ડ્રન્સ માટે લઈ જાય છે છોકરાઓ માટે વેલેન્ટાઇન ડે ચાલે છે ખરી અત્યારે કંપનીઓમાં એવું છે કે ના જો બાળકો માટે સ્પેશિયલ લેવા આવ્યા હોય તો એની ટાઈપની આઈટમ લઈ જાય છે અને યુગલ હોય તો એ ટાઈપની એની લોકોની આઈટમો લઈ જાય છે અત્યારે પર્સનલાઇઝેશન પણ ઘણું બધું ચાલે છે લોકો ફોટો કરાવે એમાંથી પેનો કરાવે એમાંથી ફોટોગ્રાફી આખી અલગ અલગ પોતાની જે હોય વુડન પીસ ઉપર ફોટોગ્રાફ મુકાવે છે ને એ બધી આઈટમો વધારે ચાલે છે

કાલિદાસ ની દિવસની કેમ પ્રેમના દિવસ તરીકે ભારત દેશનું નામ જેના પરથી પડ્યું ભરત રાજા એમની પ્રેમ કથા પણ છે ગામડે ગામડે પ્રેમ કથાઓ છે ઢોલા મારું ખેમરો ઉડાણ ઓથલ પદમણી કેટલા દેશ ઉજવા છે આપણા દેશમાં જ અમર થઈ ગયા હીર રાજા કેમ એમના નામ પર કેમ પ્રેમના પ્રગટીકરણની ઉજવણી નહીં રાધા કૃષ્ણનો પ્રેમ છે જેના પર આપણે કેટલા કાવ્યો રચાયા કેટલા ભજનો છે એ એ એની પર પ્રેમ દિવસની ઉજવણી કેમ નહીં શા અને પશ્ચિમી દિવસની આવો ખાસ કરીને તજજ્ઞોને પૂછીએ એ જો પ્રેમ એ તો એક બહુ શુદ્ધ ભાષા હે લેકિન આજ એ પ્રેમ કા વિકૃત રૂપ હો ગયા હે પ્રેમ મેં તો ત્યાગ તપસ્યા બલિદાન चाहे वो प्रेम भाई बहन के ऊपर फ्रेंडशिप के ऊपर माँ बेटे के ऊपर पति पत्नी के ऊपर या प्रकृति के साथ प्रकृति प्रेमी जानवर पशु पंछी तो प्रेम जो है वो एक आध्यात्मिक अंतर्निहित गुण है जो हम इस शरीर द्वारा एक्सप्रेस करते हैं अंदर मनुष्य खोखला हो गया डिपेंडेंट हो गया प्रेम को भी वो बिजनेस बना दिया बेचने लगाए आज मम्मी भी મા ભી આપણે બેટે બાર સોચતા હૈ બચ્ચા બડા હો કે મુજે ક્યાં દેગા ઓર જિઝનેસ હો તો પ્રેમ નહીં કહે સકતે વિદેશની અંદર જે પણ દિવસો ઉજવાય છે એની અસર એનો પ્રભાવ ભારત ઉપર ખૂબ જ પડી રહ્યો છે જુદા જુદા દિવસો આજે ભારતીય ઉજવી રહ્યા છે અને ખાસ કરીને યુવા પેઢી વેલેન્ટાઇન ડે ચોકલેટ ડે બલૂન ડે રોઝ ડે અલગ અલગ કલરના ઉપર પણ એ લોકો ઉજવણીઓ કરતા હોય છે પણ આ બધું જ ક્ષણભંગુર છે સ્થૂળ છે અને બાહ્ય મુખતા તરફ છે વ્યક્તિને આંતરિક દિશા નથી આપતો બહારથી વ્યક્તિ સામાન્ય વસ્તુઓ અને સામાન્ય ચીજોથી પ્રભાવિત થઈ એકબીજા પ્રત્યે એક આકર્ષાય છે અને બહાર બહારી ઝાકમ ઝોળના પ્રભાવમાં એ ખેંચાઈ જાય છે પણ એનાથી વ્યક્તિ સશક્ત નથી બનતો આજના આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ ડે ઉજવી રહ્યા છે પણ શું તે ખરે અર્થમાં એ ડેની ઉજવણી એની પાછળ એનું રહસ્ય કે એ કંઈ જાણે છે જુદા જુદા ડે ઉજવી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાને બદલે દિવસે દિવસે એ ઘટતું જાય છે પશ્ચિમ સંસ્કૃતિનું આંધ્રુ અનુકરણ કરી રહ્યા છે જે બધા વિવિધ દિવસો ઉજવવામાં આવે છે કોલેજોમાં કે સ્કૂલમાં કે જે જગ્યાએ તો એની પાછળનું ખરેખર હાર્દ શું છે અને ખરેખર મૈત્રીભાવ અંદર ખરેખર કેળવાય અને જે મૈત્રીભાવ લાઈફ ટાઈમ સુધી જળવાઈ રહે કે એકબીજાને મદદરૂપ થાય ખરેખર એની પાછળનો આશય એ હોવો જોઈએ એટલે કે આપણે ખાલી અનુકરણ નહીં પણ અનુસરવાનું પણ હોય છે એટલે કે આપણા જે ભારત દેશમાં કે જે પણ નામાંકિત લોકોએ જે છાપ છોડીને ગયા છે એનું ખાલી અનુકરણ નહીં પણ એને અનુસરવાની પણ એક આપણે પદ્ધતિ કેળવવી જોઈએ ગિફ્ટ આપીને બાપના પૈસે પ્રેમ વ્યક્ત કરવો એ કંઈ વેલેન્ટાઈન ડે નથી ખરેખર તો વાત એ છે કે બહારના દેશોને ભારત જે આગળ વધી રહ્યું છે ને એ પોસાતું નથી અને એટલા માટે એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત કરવાનો પ્રયત્ન કરે છે ને જેનો ભોગ આપણી યુવા પેઢી બને છે કારણ કે આપણે નથી તો કોલેજોમાં એમને સાચી સમજણ આપી શકતા નથી આપણે શાળાઓમાં એમને સાચી સમજણ આપી શકતા અને ઘરના અભિભાવકો ભૌતિકતામાં એટલા બધા પડી ગયા છે કે પોતાના બાળકોને સાચી સમજણ આપી શકે કદાચ કોઈ પિતાને એમ કહીએ ને કે તમે આપણી સંસ્કૃતિ એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે વીસ મિનિટ તમારા બાળકને સમજાવો તો કદાચ પિતા પણ એમાં અસફળ થઈ જાય એવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે સમજવું એ છે કે રાષ્ટ્ર પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ માટે આગળ વધી ચૂક્યું છે અને એની સાથે જો આપણી યુવા પેઢીને નહીં જોડવામાં આવે તો અત્યારની આપણી જે મહેનત છે અત્યારની વડાપ્રધાનની જે જહેમત છે એમાં કદાચ આપણને સફળતા નહીં મળે કારણ કે વડાપ્રધાન સાથેની જે પેઢી છે ને એ તો કદાચ કદમથી કદમ મિલાવવા તૈયાર છે પણ પાછળની પેઢીને સાચી વાતની સાચા તથ્યની સાચા સત્યની કંઈ ખબર નથી એટલે આપણે હવે જાગૃત થવું પડશે આપણા જ તહેવારોની સાચી સમજણ આપણે પણ મેળવવી પડશે ને આપણી આવતી પેઢીને પણ એ આપવી પડશે જેથી પેઢી ભારતમાં જન્મવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે ભારતમાં જન્મવું એ મોટામાં મોટા ગૌરવની વાત છે એ મોટામાં મોટા સ્વાભિમાનની વાત છે અને એ વાત આપણે કેક કાપીને ભૂલી ગયા બાકી આ બે હજાર ત્રેવીસ નું વર્ષ તો મોટા ધાન માટેનું વર્ષ જાહેર કર્યું છે આપણે આપણા બાજરીના રોટલાને ભૂલી ગયા છે એને પ્રોજેક્ટ કરવાનું કામ કદાચ સરકાર દ્વારા આ વર્ષે થવાનું છે અને એ થવું પણ જોઈએ ગુજરાતી દીકરીને ફરીથી બોલું છું ગુજરાતી દીકરીને પીઝા ખાવામાં રસ પડે છે પણ એની માતા એને દાળ ઢોકળી બનાવતા નથી શીખવતી એટલે આપણે જ આપણી સંસ્કૃતિથી વંચિત થઈ રહ્યા છે વંચિત કરી રહ્યા છે જેથી રાષ્ટ્રને મોટામાં મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ નુકસાનમાંથી આપણે બહાર આવવું હશે તો આપણે જાગવું પડશે આપણે ફરીથી વિવેકાનંદને યાદ કરવા પડશે આપણે માત્ર જાગવું નહીં પડે આપણે ઉઠવું પણ પડશે અને સંસ્કાર અને સંસ્કૃતિનો ઉદ્દેશ્ય જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણે જંપીને બેસવું પણ નથી એવા સંકલ્પ સાથે આપણે હવે ઉઠીને સમાજ વચ્ચે જવું પડશે અને સમાજને સારી રીતે સુસંસ્કૃત રીતે આ રાષ્ટ્ર વિશે સાચું સમજાવવાની જરૂર છે આપણે વેલેન્ટાઇન ડેવાળા નથી આપણે જયા પાર્વતીના વ્રતની સંસ્કૃતિના સંતાનો છીએ શંકરદાદાના ગળામાં જે મુંઢવાળા છે એ એક પછી એક પાર્વતીજીના જન્મ પૂરા થતા ગયા અને એમના જ મુંઢ શંકરદાદા પોતાના ગળામાં નાખીને ફરે છે આપણે ત્યાં પ્રેમ કરીને પરણવાની વાત નથી પરણ્યા પછી જન્મ જન્માંતરોના સંબંધો અને પ્રેમ એ સાથે ચાલવાની વાત છે આપણે ત્યાં દાદા બાના નખ કાપી આપે ને એ સંસ્કૃતિના આપણે સંતાનો છીએ અને એ આપણે સમજવાની અત્યંત અનિવાર્યતા છે તો વેલેન્ટાઇન ડે બાબતે આપણે જ્યારે વાત કરી ત્યારે ખાસ જુદા 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 મંતવ્ય લીધા ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો